पुल बनावनार व्यक्ति एक तो नहीं जोई, एना लगता घना बधा माणसो हशे, बधा माणसो ने सजा थवी जोवे। एंजीनियर कॉन्ट्राक्टर ए तो बने से, पण एमना पासळ घना बधा लोको हशे, बधा लोको ने सजा थवी जोवे। मारा न्याय जोवे, एंजीनियर नो छोकरो होत तो न्याय मळी गयो होत, एसपी नो छोकरो होत तो न्याय मळी गयो होत, कलेक्टर नो छोकरी होत तो न्याय मळी, पण एक गरीब ना छोकरा ने न्याय केम नथी मळतो? तो सरकार शू करे छे? भाजप सरकार करे छे शू? भाजप आईने पुल गोठवाशे तो पुल मां बधा जेटला माणसो होय एटला बधा माणसो ने कार्यवाही करो, अने बधा माणसो चार वाजे हुं बेठी छुं, भूकीने तरसी चार वागानी बेठी छुं। मारा छोकरा माटे मारे न्याय जोवा, न्याय जोशे तो ज मारा छोकरानुं वतन रहे। ज्यां सुधी न्याय नहीं मळे त्यां सुधी मारा छोकरानुं वतन नहीं लई जाऊं। न्याय जोवा, न्याय जोवा, न्याय जोवा ज मारे। बधा व्यक्ति पुलना लगता जेटला माणसो होय एटला बधाने सजा थशे तो ज मने न्याय मळशे। છો તો કોન્ટ્રાક્ટર ને એન્જિનિયર ના ઉપર કેસ કરશો તમે તો એ લોકો તો છૂટી જાય, પૈસા ખવડા એને છૂટી જાય બીજા દાડે, પણ છેક એન્ડ છેડાથી મોડી જશે એન્ડ સુધી, જેટલા પણ માણસો હોય ફૂલને લગતા એટલા બધાને સજા થવી જોઈએ, અને આ બધાને સજા થવી જ જોઈએ। મારા ન્યાય જો, અમારા પરિવારના વ્યક્તિઓ નીકળ્યા એટલે અમારા અનુસૂચિત જાતિના સમાજના લોકો હતા, એના પછી અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પલ્સ હોસ્પિટલમાં લાવ્યા પછી મળવો જો, જેટલા બી એના પાછળનું હોય પુલ બનાવવાના જેટલા બી હોય બધાને સજા થવી જોઈએ, મારો ન્યાય મળવો જોઈએ મારો ભાઈ નો। દિલાસો આપી ગયા છે તો પુલના લગતા જેટલા પણ વ્યક્તિઓ હશે એટલા બધાને હું ન્યાય અપાઈશ। એ લોકો બોલી જ ગયા છે તો વર્તા આવ્યા નથી, ન્યાય જો એ તો લોકો શું કહે છે ખબર? એ તો કે તરત તો કોઈ થઈ ના જાય, એફઆર તરત નહીં કાપી જાય, પણ અમારે તો એફઆર ફાટો, એ તો એ લોકો શું કહેવામાં આવે ખબર? એમ એ લોકોનું કંઈ એફઆર ફાડશો કોન્ટ્રાક્ટરની એન્જિનિયર ઉપર તો એ લોકોને બંનેને સજા થશે, અમે એફઆર ફાઈન આપી દઈશું, પોલીસ એમને જેલમાં પૂરશે, બીજા દિવસે એઓને જામીન ઉપર છોડી દેશે, તમે કશું કરી શકશો નહીં। તો પુલના લગતા છેક છેડાથી મોડી એન્ડ સુધી જેટલા માણસો હોય એટલા બધા માણસોના સજા કરાવવાની, એ લોકો એવું કહી રહ્યા છે, પણ એવો કોઈ પાકો ખૂબ આપે કે નહીં આપે ખબર? એવો પાકો ખૂબ જોવાનો આપણે નજરે જોઈએ છીએ, પણ અમે કોઈ જાતિવાદ કે કોઈ આંદોલન કોઈ અમે કોઈ રાજકારણ અહીંયા છે નહીં સાહેબ, પણ અમારા દીકરા મરી ગયા છે એની આ હૈયાવરણ છે, અને હૈયાવરણમાં અમારા દુઃખના ભાગીદાર બધો સમાજ બન્યો છે, એટલે અમારી તો આપણે ડીએસી સાહેબ તમે જે આવ્યા છો ને એ અમારી માગણીથી આવ્યા છો। ચોક્કસ ભાઈ, અમે માગણી મૂકી હતી કે અમારે ગોહિલ સાહેબ જ જોઈએ છે, એટલે આપ આવ્યા છો અમારી માગણીથી આવ્યા છો, અમને ક્યારે આપણી હાજરીમાં માગણી કરી છે તો આપણા ઉપર અમને કેટલો વિશ્વાસ છે સાહેબ? તો વિશ્વાસ કાયમ, એટલે વિશ્વાસ અમે તોડવા માગણી તમે આપ આવ્યા છો કઈ ટાઈપની એફઆરઆઈ? આજે પણ એક્ટ થાય, બે દિવસ પછી પણ એક્ટ થાય, દસ દિવસ પછી પણ એક્ટ થાય, એવું નથી બિલકુલ। જે વકીલો હશે પત્રકારો હશે એમને પણ ખ્યાલ બિલકુલ, બીજું કોઈ નામ ઉઘડશે તો આવશે। જો તમે તમારા મુદ્દા જણાવીને એફઆઈઆર ખડાવશો તો એફઆઈઆર પછી એની ગુણવત્તા નહીં રહે। હું તમને એફઆઈઆરની કોપી આપીશ, તમને એવું લાગશે કે સાહેબ આ પણ મુદ્દો રહી ગયો છે, આ પણ તો તપાસ તો હું કરી રહ્યો છું ને, અમે ત્રણ મહિનામાં ગમે તે મુદ્દા એડ કરી શકીએ છીએ, ગમે તે કલમ પણ અમે ઉમેરો કરી શકીએ છીએ, એના માટે હું બાંહેધરી આપું છું। તમારે કાલ સવારે કે સાહેબ આ પણ હતો ઇન્વોલ્વ તો અમે એને પણ નાખીશું, આ ગુનાએ ષડયંત્ર હતું તો અમે એ પણ એડ કરીશું, પરંતુ એફઆઈઆરમાં તમે અત્યારે મુદ્દા આપશો તો એફઆઈઆરની ગુણવત્તા નહીં રહે। અમને એફઆઈઆર ડ્રાફ્ટ કરવા દો, પછી તમને એવું લાગે એફઆઈઆરની કોપી આપશું, આપને એવું લાગશે કે સાહેબ આ બાબતે તપાસ કરો, તમે તમારે લેખિતમાં આપજો, હું લેખિતમાં શેરો મારીને તમને આપીશ કે આ બાબતે તપાસ થશે, પછી આપને કોઈ હોય તો મને જણાવજો। અમારી સાહેબ એટલી વિનંતી છે, એક રાત્રે પણ અમારે થોડી વાત ચર્ચા થતી કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ જોડે કે આમાં રેતી વાળો આવે ને કોન્ક્રીટ વાળો આવે ને મજૂરો આવે, એટલે અમારી વાત છે સાહેબ ગરીબ માણસોને હરણ કરવાની નથી, મેન જે આ જે કોન્ટ્રાક્ટર મેન જે છે અમડી ગણો કે જે હોય તે એના નોમ જોગ જ ફરિયાદ થવી જોઈએ સાહેબ,
બાકી કોઈ ગરીબ માણસો કોઈ કોઈ મજૂરોને તમે અંદર ઇન્વોલ્વ કરો તો કોઈ 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 સિમેન્ટ વાળા કોંક્રીટ વાળા જેને કરવાની કરો પણ બાકી મજૂરોને ઇન્વેસ્ટ કરતા મજૂરોને કોઈ તમે અંદર લેતા નહીં છોડીશ નહીં મોટા માણસો નું નહીં કરતો બરાબર એ મારી પહેલેથી જ એસઓપી છે બધાને ખ્યાલ જ છે જે સાચો હશે નામ હશે મારી એફઆઈઆર મારી તપાસ બરાબર એ તો સાહેબ ભરોસો છે ઓકે ગઈકાલે જે આ 3 વાગ્યાનો બનાવ બન્યો છે આ બહુ દુઃખદ બનાવ બન્યો છે અને દલિત સમાજના જે 2 ભાઈઓનો જે મોત થયા છે એ દલિત સમાજના ભાઈઓ સાથે અમે અહીંયા આ દલિત સમાજને ન્યાય મળે એના માટે અમે અહીંયા પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી ખૂબ જ આજીજી કરી પણ પ્રશાસન અમારું કોઈ સાંભળતી નથી અને એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ રિપોર્ટ આવે એના પછી અમે એફઆઈઆર લેશું તો ખરેખર મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમે લોકો આવી તો કયા કાયદામાં જોગવાઈ છે કે ભાઈ તમે એફઆઈઆર ના લો અને એફઆઈઆર લીધા પછી જ પેલી તમે તપાસ કર્યા પછી જ એફઆઈઆર લો આવું તો કોઈ જગ્યાએ મેં આજ દિવસ સુધી સાંભળ્યું નથી એટલે અમે આ પરિવાર સાથે છીએ અમે જો જ્યાં સુધી એફઆઈઆર જે એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવી છે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ એજન્સીના નામ જો એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી બનાસકાંઠાના 14 તાલુકાના દલિત સમાજના લોકો અમે આ પરિવારની સાથે છીએ અને આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું અને ડેડ બોડી લેશું નહીં એ અમે આ મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ આ અત્યારે તમને ભલે એવું લાગતું કે 1000-2000 લોકો છે 20000 લોકો થતા 2 કલાક થશે ખાલી આ અમારી ચીમકી સમજો કે જે સમજો બાકી આ જો અમને ન્યાય નહીં મળે આ પરિવારને ન્યાય નહીં મળે એફઆઈઆર નહીં નોંધાય અને અમને 1 કલાકની અંદર એફઆઈઆર આપવામાં નહીં આવે તો બહુ ભયંકર પરિણામ આવશે અને આ પરિણામના તમામ જવાબદાર આ તંત્ર કલેક્ટર અને એસપી સાહેબ રહેશે એસપી સાહેબે સૂચનાથી મને તપાસ આપેલી છે દિયોદર ડીવાયએસપી તરીકે હું પોતે આવી ગયો છું અને તપાસમાં જે પણ ઇન્વોલ્વમેન્ટ હશે આપ જેનું પણ નામ સજેસ્ટ કરશો જેની પણ નેગ્લિજન્સી હશે બેદરકારી હશે તમામ અમે એફઆઈઆરમાં પણ લેશું અને જો એફઆઈઆરમાં છૂટી ગયા હોય અને પછીથી તમને યાદ આવશે કે સાહેબ આ પણ હતો અને આ પણ હોઈ શકે એની પણ અમે તપાસ કરશું એની હું બાંહેધરી આપું છું દિયોદર ડીવાયએસપી તરીકે હું તમને શ્યોરિટી આપું છું કે તપાસમાં ક્યાંય પણ અમે કાચું નહીં કાપીએ હું આ તમને બાંહેધરી આપું છું પરંતુ મારા તરફે એક રજૂઆત એવી છે કે જ્યારે પણ એફઆઈઆર અમારી ડ્રાફ્ટ થઈ રહી છે પૂર્વ પોલીસ સ્ટેશનમાં એવું પણ નથી કે એફઆઈઆર નથી લઈ રહ્યા પણ એક વસ્તુ સમજો આપ જે વકીલ હશે જે પત્રકારો હશે એમને ખ્યાલ હશે કે ત્વરિત જયારે એફઆઈઆર લે ત્યારે અમુક 4-5 મુદ્દાઓ છૂટી જતા હોઈએ છે આપને એવું લાગતું હોય કે એફઆઈઆરમાં કંઈ એડ કરવું છે કે એફઆઈઆરમાં સાહેબ આ પણ લો તો તમારી સાથે મારી પાસે એક માણસ મોકલી દો પૂર્વ પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર પણ ડ્રાફ્ટ કરી રહ્યા છીએ એફઆઈઆર જેવી ડ્રાફ્ટ થશે તપાસ મારી પાસે આવશે હું તપાસ સંપૂર્ણ રીતે તટસ્થતાથી તપાસ કરીશ મારા દિયોદરના થરાદના ઘણા આગેવાનો છે મારાથી વાકેફ પણ છે હું એમને પણ બાંહેધરી આપું છું કે તપાસ તટસ્થ કરીશું પરંતુ આંદોલન કરવાથી વિરોધ કરવાથી ક્યાંક ને ક્યાંક પુરાવાનો પણ નાશ થાય છે ક્યાંક ને ક્યાંક બીજા લોકોને ભાગવાની છટકબારી પણ મળી જાય છે અને અમુક પુરાવા હોય અમે અહીંયા બધા આંદોલન સમેટવામાં પડેલા હોય છે પરંતુ તપાસ અમારી થઈ શકતી નથી એટલે આપને રિક્વેસ્ટ છે કે સપોઝ ભવિષ્યમાં પણ આપને કોઈ પેલું રહી જાય કે ભાઈ ના સાહેબ આ તપાસ નથી થઈ આ તપાસ તમે ગમે ત્યારે મારી ઓફિસ મારા ઘરે આવી જજો હું તમને પૂરો સહકાર આપીશ પણ મારી રિક્વેસ્ટ એવી છે કે આપ જો શાંતિપૂર્ણ આ આંદોલન સમેટી લો તો અમારો જે પોલીસ સ્ટાફ અહીંયા ઇન્વોલ્વ છે એ તપાસમાં ઇન્વોલ્વ થઈ શકે બાકી મારી બીજી પણ રિક્વેસ્ટ છે કે જે પણ મૃતક પરિવાર છે મૃતકજનો છે એમનું ઇન્ક્વેસ્ટ અને પીએમ થઈ શક્યું નથી 24 કલાક પછી જે ડોક્ટર હશે એમને ખ્યાલ છે કે જે પોસ્ટમોર્ટમ લિવિડિટી આવી જતી હોય છે અને એના કારણે અમુક ઇન્ક્વેસ્ટમાં અને પીએમમાં અમુક બાબતો છૂટી જતી હોય છે તો આપને એ પણ રિક્વેસ્ટ છે કે અમને ઇન્ક્વેસ્ટ કરવા દો પીએમ કરવા દો આપને એફઆઈઆરની કોપી હું કલાકમાં જ તમને પહોંચાડી દઉં છું હું અહીંયા જ છું તમતારે હું બહાર નહીં જાઉં મને પકડી રાખજો તમે બરાબર પણ હું તપાસ તમતારે તટસ્થ કરીશ પણ આ પોલીસ ને સહકાર એક મિનિટ એની વાત કરો ભાઈ એના પછી અમારા સમાજની કેટલી ઘટનાઓ બની છે એમાં અંતિમ જાતિ હોય એટલે તમારા સાથે કિંતા કોરી કરવાનો રોમન કે મારો ભાઈ જોવામાં
રોયા વગર બોલ. ભાઈ અમને જવાબ આપવો પડે ને ભાઈ, આંદોલન 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 નથી, આંદોલન નથી. હું કહું છું તમારામાંથી કોઈ એક માણસ મારી સાથે મૂકો, હું એફઆઈઆર ડ્રાફ્ટ કરી રહ્યો છું. પણ અમદાવાદમાં એફઆઈઆર ડ્રાફ્ટ કરવામાં જે ઉત્સાહની એક જ જરૂરિયાત છે કે આમાં એવો ધંધા માખાઓ કે જે દેખો કાયદાના વર્ગી ઉપર છે, બસ તમને મારા ઉપર બેઠો છો, તમે વાંધો નહીં. તમે કોઈ આરોપીની ધરપકડ ઉપરથી નીચે લઈને જેટલા બી હોય બરાબર એ લોકોને ધરપકડ કરો. કારણ ચાહે તો બધું છે, એવું નહીં કે એફઆઈઆર હોય બરાબર, એફઆઈઆર ના અમે ડ્રાફ્ટ કરી રહ્યા છે. મેં હજી એફઆઈઆર જોઈ નથી. હું ડાયરેક્ટ, મને ખ્યાલ આવ્યો કે આપ અહીંયા આંદોલનમાં છો તો હું અહીંયા આવી ગયો. આપની એફઆઈઆરમાં કોઈ ફેરફાર કરવા હોય અમારી સમાજવાળા કહેશે તો કરવા પડશે. વાંધો નહીં, તમે આપ સાંભળશો નહીં તો કરી દે. રાતના અહીંયા છે ભાઈઓ, અમારા અહીંયા રાતના છે, આખો સમાજ ભેગો થયો છે. ત્યારે પોલીસને અમારે વિનંતી ના કરવાની હોય, પોલીસની પ્રથમ પ્રાયોરિટી આવતી હોય છે. આઈજી સાહેબ જોડે મેં વાત થઈ, કલેક્ટર સાહેબ જોડે વાત થઈ, એસપી સાહેબ જોડે વાત થઈ. આપ પણ કહો છો કે હજુ સુધી એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે, તો ત્યાં સુધી એફઆઈઆર જ્યાં સુધી ના મળે, અમારા સમાજનો નિર્ણય છે કે આ ઘટનાના અંદર અમારી એક એવી માનસિકતા છે કે આમાં આરોપીઓને સાવરવાની વાત છે. નહીતર સાહેબ ઘટના બને તો એક સામાન્ય પાકીટ કે મોબાઈલ ચોરાય છે ત્યારે બી તાત્કાલિક એફઆઈઆર ફાડવામાં આવે છે. તો આજે આ બે નવ યુવાનોની મૃત્યુ થાય છે, મારોય નાખવામાં આવે છે, એવો જ અમારો આક્ષેપ છે. ત્યારે આજે આવી ઘટનાના અંદર એફઆઈઆર કેમ નથી થતી? અને હજુ એફઆઈઆરના અંદર કહેવાય છે કે ભાઈ તમે ઇન્કવેસ્ટ ભરો, પંચનામું થાય પછી જ, પીએમ થાય પછી જ એફઆઈઆર આપવામાં આવે. આવો પોલીસનો આગ્રહ છે સાહેબ, અમને દુઃખ થાય છે.